ગીર સોમનાથના સૂત્રાપાડા મામલતદાર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મહેમદસિંહ ચૌહાણ અને અન્ય બે લોકો ઉપર ગંભીર ધારાઓમાં થયેલ ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવા માંગ. સૂત્રાપાડા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કનકસિંહ જાદવ સહિતના મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડા પોલીસ સ્ટેશનમાં સર્વે સમાજ સેનાના સંસ્થાપક અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ શ્રી મહેમદસિંહ ચૌહાણજી અને અન્ય બે માણસો સામે ચિત્રાસારમાં રહેતા અને સિક્યોરિટીના કર્મચારી ગૌતમ શ્રી માળી દ્વારા ગંભીર ધારાઓમાં ખોટા ગુનો દાખલ કરાવ્યો છે. અમારી જાણ મુજબ આ પહેલાં પણ ગૌતમ શ્રી માળી દ્વારા ઘણા બધા ખોટા એટ્રોસિટી કેસો કરેલા છે. મહેમદસિંહ શિક્ષા એ જ કલ્યાણ સંકુલના માધ્યમથી અનાથ બાળકોની વ્યવસ્થા પૂરી પાડે છે. સર્વે સમાજના 200 બાળકો હાલ સંકુલમાં રહી ભણે છે. આપ શ્રી નમ્ર વિનેદન, આ ખોટી ફરિયાદની સમરી ભરવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ઉચિત સૂચન આપવામાં આવે અને આ ખોટી ફરિયાદ પાછળના તથ્યોની ઉચ્ચ સ્તરીય જાંચ થાય અને દોષીઓ વિરુદ્ધ ઉચિત સંવિધાનિક પગલાં લેવામાં આવે. રિપોર્ટર પરેશ જાદવ, ગીર સોમનાથ. મારું નામ કનકસિંહ જાદવ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠન મહાસચિવ ગુજરાત પ્રદેશ. આજરોજ મામલતદાર શ્રી સૂત્રાપાડા એક આવેદન આપવામાં આવ્યું, જે મહિપતસિંહ ચૌહાણ ખેડાથી ખોટી રીતે એટ્રોસિટીના કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પરત ખેંચવા બાબત. મહિપતસિંહ સ્કૂલ ચલાવે છે અને એમાં 200 નિરાધાર બાળકોને સૌ ખર્ચે ભણાવી રહ્યા છે. આવા સેવાભાવી માણસ ઉપર ખોટી રીતે આવા ખોટા આક્ષેપો જે થયા છે તેને સરકારશ્રીને રજૂઆત કરી છે કે તે રદ કરવામાં આવે. તેમજ